નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુરત સ્વામી અંદર આપણે ચુંબક સાથે ગમન એ વાર્તાની અંદર આપણે ચુંબકના ધ્રુવો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એની અંદર આપણે શીખ્યા હતા કે ભાઈ કોઈ પણ ચુંબક છે તો એ ચુંબકના છેડા ઉપર ચુંબકીય શક્તિ વધુ જોવા મળે છે અને તેના કારણે ત્યાં આકર્ષણ પણ વધુ જોવા મળે છે. એ બંને છેડાને આપણે ચુંબકીય ધ્રુવ એવું નામ આપ્યું હતું. હવે એ ચુંબકની મદદથી આપણે ચુંબકીયની મદદથી દિશાઓ કઈ રીતે શોધી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે દિશાઓની શોધની અંદર એક પ્રાચીન કથા એટલે કે વાર્તા છે કે ભાઈ ચીન નામનો જે દેશ હતો ત્યાં યુવાન અને ટાઈ નામનો એક રાજા હતો. હવે એ રાજા જે છે એ રાજા પોતાના રથ પર એક સ્ત્રીનું પૂતળું રાખતો હતો અને એ પૂતળું જે છે એનો જે હાથ છે એ હાથ હંમેશા એક હાથ દક્ષિણ દિશા તરફ લંબાયેલો રહે છે. હવે જ્યારે તે રાજા કોઈ પણ વિસ્તારની અંદર જાય છે ત્યારે એ વિસ્તારની અંદર તે પૂતળાની મદદથી કઈ દિશા દક્ષિણ છે તેના આધારે તે દિશાઓ નક્કી કરતો હતો. તો અહીંયા એ જ રીતે ચુંબક જે છે એ ચુંબકીય શક્તિનો ઉપયોગ કરી અને આપણે ઉત્તર અને દક્ષિણ દિશાના આધારે બધી દિશાઓ કઈ છે તે જાણી શકીએ છીએ અને એની અંદરથી પૂતળો છે એ મુખ્યત્વે ચુંબક ઉપર કાર્ય કરતો હતો. તો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ જ્યારે બધી આ ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવવામાં આવે તો તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવે. તો ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવા માટે આપણે કયા કયા સાધનોની જરૂર પડશે? તો સાધન સામગ્રીની અંદર એક ગજીય ચુંબક લો, એક દોરી લો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્ટેન્ડ લો. સૌ પ્રથમ એક ગજીય ચુંબકની લેવાનો છે. હવે એ ચુંબક જે છે એ ચુંબકની ઉપર બંને તરફ એક દિશા નક્કી કરવાની છે એટલે કે ઓળખાણ માટે તેના ઉપર કોઈ એક છેડે નિશાની કરવાની છે. ત્યારબાદ ગજિયા ચુંબકની મધ્યમાં વચ્ચોવચ્ચ એક દોરી બાંધી તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાકડાના સ્ટેન્ડ ઉપરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવવાનું છે. ત્યારબાદ એ જે ગજિયા ચુંબક છે એ ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિને બે નિશાની જમીન પર કરો બંને દિશાની અંદર જોડતી રેખા દો એટલે કે અહીંયા જે સ્ટેન્ડ પર તમે મુક્ત રીતે ફરી શકે તે રીતે જે ગજિયા ચુંબકને લટકાવ્યો છે તે લટકતો ગજિયો ચુંબક છે એ એકદમ સ્થિર થઈ જશે એટલે તમારે જે અહીંયા ધારો કે એ છે ત્યાં અને એસ છે ત્યાં આ રીતે નિશાની કરી અને જમીન ઉપર રેખા દોરવાની છે. પાછું પણ બે મિનિટ પછી એ જ ગજિયા ચુંબકને થોડું હલનચલન કરાવો. એ જે લટકાયેલો ગજિયો ચુંબક છે એ પાછો સ્થિર થાય એટલે ફરી તેની સ્થિતિનો અવલોકન કરો એટલે કે ફરી તેની જમીન પર નિશાની કરી અને રેખા દોરો. આ રીતે 3-4 વાર આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું થાય છે તેનું અવલોકન કરો. તો એ સમયે અવલોકન કરતા તમે જોશો કે દરેક વખતે જે ગજિયા ચુંબક છે એ ગજિયા ચુંબકને આપણે લટકાવીએ છીએ ત્યારે એ જ ગજિયા ચુંબકની નિશાની કરેલો ભાગ જે દિશાની અંદર હતો એ જ દિશાની અંદર સ્થિર થાય છે. તો અહીંયા મોટા ભાગે જે દિશા જે એમ દર્શાવેલો છે આપણે નક્કી કરેલું છે એને ધારી લઈએ કે તે ઉત્તર દિશા છે નોર્થ અને જે એસ નિશાની કરેલી છે એ દક્ષિણ દિશા છે. તો આ રીતે ગજિયો ચુંબક જે છે એ ગજિયો ચુંબક હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે અને તેના આધારે ગજિયો ચુંબક જે દિશા તરફ તેનો ઉત્તરનો છેડો જે દિશા તરફ સ્થિર થતો તે દિશાને ઉત્તર અને દક્ષિણનો છેડો જે દિશા તરફ સ્થિર થતો તે છેડાને આપણે દક્ષિણ દિશા કહીએ છીએ અને તેના આધારે આપણે પૂર્વ અને પશ્ચિમ દિશા નક્કી કરી શકીએ છીએ. તો આ ગજિયા ચુંબકની મદદથી જો ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવવામાં આવે તો આપણે દિશાઓ જાણી શકીએ છીએ અને એ ગજિયા ચુંબકની મદદથી આપણે આધુનિક સમયની અંદર સાધનો વિકસાવવામાં આવ્યા છે કે જેની મદદથી આપણે દિશા જાણી શકીએ છીએ. પણ આ પહેલા સમયના સમયમાં જ્યારે લોકો પાસે કોઈ આધુનિક ઉપકરણ જેવા સાધનો ન હતા ત્યારે પ્રાચીન સમયની અંદર લોકો પોતાની જોડે એક ચુંબક રાખતા અને એ ચુંબકને આ રીતે ગમે તે સ્થળે પોતાની જગ્યાએ જતા હોય અને એ સમયે જો તેમને દિશાઓની જાણ ન
સેવાની જાણ કરવા માટે તે ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા અને તેના આધારે તે ઉત્તર દિશા દક્ષિણ દિશા કઈ છે તે નક્કી કરી શકતા. આ ઉપરાંત તેઓ સૂર્ય તો તમે જાણો છો કે મોટા ભાગે સૂર્ય જે છે તે પૂર્વ દિશામાં હોય છે અને તેના આધારે તેની સાથે દિશા તે પશ્ચિમ દિશા થતી અને ડાબો ભાગ પાંચ જે છે આપણે ચુસ્તા ધારી કે ધારો કે સૂર્ય તરફ જુઓ રાખી ઉભા રહીએ તો આપણા શરીરનો જે ડાબો ભાગ છે એટલે ડાબો ભાગ જે તરફ લંબાય તે ઉત્તર દિશા થશે અને તેની સામે દક્ષિણ દિશા થશે. તો આ રીતે લોકો પ્રાચીન સમયની અંદર સૂર્યની મદદથી પણ દિશાઓ નક્કી કરતા હતા. ધીમે ધીમે તેઓ પછી આધુનિક સમયે આવતા ચુંબકની શોધ થઈ, ચુંબકનો ઉપયોગ કરી ચુંબકને લટકાવી મુક્ત રીતે ફરી શકે તે રીતે લટકાવી અને ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતા થયા અને પછી ધીમે ધીમે વારાવર્તી શોધો થતી ગઈ અને તેની અંદર એક મહત્વની શોધ થઈ હતી જેને આપણે હોકા યંત્ર કહીએ છીએ. તો હોકા યંત્ર એ એવું સાધન છે કે જે દિશા જાણવા માટે વપરાતું સાધન છે. પ્રશ્ન પૂછાય કે દિશા જાણવા માટે વપરાતું સાધન કયું છે? તો હોકા યંત્ર. હવે હોકા યંત્રની અંદર રચના કેવી રીતે હોય છે? તો હોકા યંત્રની અંદર સામાન્યપણે જોઈએ તો એક કાચની ડબ્બીની રચના હોય છે. હવે એ ડબ્બીની અંદર એક ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. હવે એ ચુંબકીય સોય જે છે એ ચુંબકીય સોયને કાચની ડબ્બીની અંદર મુક્ત રીતે હલનચલન કરી શકે તે રીતે લાવવાનું મૂકેલી હોય છે. તેની ઉપર બોર્ડ હોય છે અને દિશાઓ દર્શાવેલી હોય છે. ત્યારબાદ ચુંબકીય સ્વરૂપની અંદર જે છેડો ઉત્તર દિશા દર્શાવે છે એની ઉપર કોઈ નિશાની કરેલી હોય છે. અને આ હોકા યંત્ર જે છે એ હોકા યંત્રને તમે કોઈ પણ સ્થળે જાઓ છો તો એ સમયે એ જમીનની અંદર જ્યારે હોકા યંત્રની જે દિશા એટલે જે ઉત્તર દિશા દર્શાવતો ભાગ છે નિશાની કરેલો જે ભાગ છે એ ભાગ હંમેશા ઉત્તર દિશામાં સ્થિત થાય છે અને તેના આધારે આપણે જંગલ છે દરિયો છે કે પછી કોઈ રણ વિસ્તાર હોય તો એવા વિસ્તારની અંદર આ હોકા યંત્રનો ઉપયોગ કરી અને આપણે દિશા જાણતા રહીએ છીએ. તો આ રીતે મોટા ભાગે વિમાનોની અંદર સ્ટીમરોની અંદર હોડીઓની અંદર રણની અંદર જે લોકો રેગ્યુલર રહેતા હોય છે તે લોકો દિશા જાણવા માટે હોકા યંત્ર નામના સાધનનો ઉપયોગ કરે છે. તો આમ હોકા યંત્ર એ દિશા જાણવા માટે વપરાતું સાધન છે કે જેની અંદર દિશા જાણવા માટે મુખ્યત્વે ચુંબકીય સોયનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિત થાય છે અને તેની મદદથી આપણે ઉત્તર અને દક્ષિણ દિશા નક્કી કરી શકીએ છીએ. કારણ કે આપણે કઈ તરફની દિશા ઉત્તર છે અને કઈ તરફની દિશા દક્ષિણ છે તેના વિશે જાણી શકીએ છીએ. આ રીતે હવે અત્યારના સમયની અંદર તમારે જો ચુંબકની મદદથી કોઈ પ્લાસ્ટિક કે લોખંડ જેવા ટુકડાનો જો ચુંબક બનાવો હોય તો તમે તમારી રીતે જાતે પણ ચુંબક બનાવી શકો છો. કઈ રીતે બનાવી શકાય? તો આપણે આપણું ચુંબક કઈ રીતે બનાવી શકાય? તો એક સૌ પ્રથમ તો કે ભાઈ એક લોખંડનો ટુકડો અહીંયા કીધું એ પ્રમાણે ધારો કે મેં એક લંબ ચોરસ લોખંડનો ટુકડો લીધેલો છે. હવે આ જે લંબ ચોરસ લોખંડનો ટુકડો છે એ ટુકડાનો મારે ચુંબક બનાવવો છે. તો અહીંયા લોખંડના ટુકડાને બીજા લોખંડના ટુકડાના સંપર્કમાં લાવશો તો એ તે પદાર્થને આકર્ષશે નહીં, એટલે કે તે ચુંબક તરીકે વર્તશે નહીં. પરંતુ એક લોખંડનો ટુકડો હોય અને એ જે ટુકડો છે એ ટુકડાને એક બીજા ચુંબકના લોખંડના ટુકડો લંકન કે ઘડિયા લોખંડનો ટુકડો લેવાનો ચુંબકનો ટુકડો લેવાનો છે. આ ધારો કે આ એનું એક ધ્રુવ છે અને આ એક એસ ધ્રુવ છે. તો એની અંદર મુખ્યત્વે આ જે ભાગ છે તે ભાગ આ ઉત્તર દિશા દર્શાવશે, આ દક્ષિણ દિશા દર્શાવશે. તો એ સમયે શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ જે લોખંડનો ટુકડો છે એ લોખંડના ટુકડા ઉપર એક દિશા નક્કી કરી દો. આ દિશાથી આ ચુંબકના ધ્રુવનો એસ ધ્રુવ આગળ રહે તે રીતે સતતને સતત એકથી સતતને સતત આ રીતે અહીંયાથી ચુંબક ચુંબક જે છે રેડિયો ચુંબક છે એને સતતને સતત 35-40 વખત એની ઉપર ઘસવાનો છે. ધારો કે આ ધારો કે ચુંબક છે તો આ ધારો કે લોખંડનો ટુકડો છે અને આ રેડિયો ચુંબક છે, આ એનો ઉત્તર ધ્રુવ છે આ એનો દક્ષિણ ધ્રુવ છે. તો હું એને આ રીતે સતતને સતત 35-40 વખત ઘસે અને તરત તરત ઘસે બાદ એ જે 35-40 વખત ઘસો તો એ સમયે જે લોખંડનો ટુકડો એક સામાન્ય ટુકડો હતો તે મુખ્યત્વે ચુંબક તરીકે
તરીકે વર્તશે અને તરત જ એ જુન લોખંડના ટુકડાના સંપર્કમાં જો ટાંકણી કે લોખંડના ટુકડાને લાવવામાં આવે તો તે ચુંબક તરીકે વર્તે અને પોતાની તરફ જે લોખંડ કે ટુકડાના અથવા રચના ઉભી છે એને પોતાની તરફ આકર્ષે છે તો આ રીતે આપણે માનવ પ્રવૃત્તિ દ્વારા પણ કે કુદરતી ચુંબક બનાવી શકીએ છીએ પણ એની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ચુંબકને વેચીએ ચુંબકને લોખંડના ટુકડા પર ઘસતા હો તો એ સમયે તમારી દિશા બદલવી જોઈએ નહીં જે દિશાની શરૂઆત કરો અહીંયાથી શરૂઆત કરી છે તો ઘસતા ઘસતા આપણે હવે પાછા ફેરવી અને તે દિશાની આમ ઘસવાનું છે એટલે કે સતત ને સતત જે ચુંબક જે છે એની અંદર દિશાનો ઘટાડો ઘટાડો જોવો જોઈએ નહીં અને 35 થી 40 માં ઘસ્યા બાદ તે લોખંડનો ટુકડો ચુંબકીય શક્તિ પ્રાપ્ત કરશે અને ચુંબક તરીકે પાછો વર્તશે જો આવું ના થાય તો ફરી પાછું ચુંબક તરીકે ના વર્તે તો ફરી તે એ જ જગ્યા ચુંબકની મદદથી તેને વધારે પ્રમાણમાં ઘસો એટલે કે 30 ને 40 ની જગ્યાએ પાછું 50 સુધી ઘસો 50 સે ઉપર વખત ઘસો તો શું થાય છે ચોક્કસપણે કે ચુંબકીય શક્તિ પ્રાપ્ત કરશે અને તે ચુંબક તરીકે વર્તે છે તો આ રીતે આપણે એ કુદરતી ચુંબક જે છે તે માનવ પ્રવૃત્તિ દ્વારા લોખંડ જેવા પદાર્થમાંથી બનાવી શકીએ છીએ એક બીજી એક પદ્ધતિ આપેલી છે કે સૌપ્રથમ જો કુદરતી ચુંબક બનાવવું હોય તો એક ટપલર એટલે કે એક પ્લાસ્ટિકનો ટપલો હવે આ પ્લાસ્ટિકનો જે ટપ છે તે ટપની અંદર ધારો કે અડધા સુધી પાણી ઉપર આખા સુધી પાણી ભરી દો હવે ત્યારબાદ એક દરેક વિદ્યાર્થી નોટમાં લખી અને તૈયાર કરી દેવી